ફરી એકવાર સુરત શહેરની સિટી બસ યમરાજ સાબિત થઈ છે. જી હા, આ બસે એક નહીં પરંતુ ત્રણ જીવનો લીધો છે ભોગ. કારનો કોળિયું બની ગયા પિતા પુત્ર અને ભત્રીજાનું કરુણ મોત. કાળમુખી સાબિત થઈ શહેરની સિટી બસ. વાત છે સુરત શહેરની કે અહીં બેફામ દોડતી સિટી બસ હવે કાળમુખી સાબિત થઈ રહી છે. મૂળ મહારાષ્ટ્રના વતની યશવંતભાઈ પોનીકર એજન ખાતે પરિવાર સાથે રહે છે અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે સવારે તેઓ બાઇક પર દીકરા ભાવેશ સાહિલ અને ભત્રીજા ભૂપેન્દ્રને લઈને પાલિકાની સ્કૂલમાં મૂકવા જઈ રહ્યા હતા. એ દરમિયાન ડિંડોલી બ્રિજ પર પૂર પાટ જતી સિટી બસની અડફેટે ચડી ગયા હતા, જેમાં પિતા યશવંતભાઈ અને દીકરા ભાવેશ અને ભત્રીજા ભૂપેન્દ્રના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. એટલું જ નહીં, અકસ્માત બાદ સિટી બસનો ચાલક બસ લઈને ભાગી ગયો હતો, જેથી લોકોમાં આક્રોશ ફેલાયો હતો. જનતા મે બહોત રોષ હૈ, જનતા કા માંગણી હૈ કે હમકો બીચ મે ડિવાઈડર ચાહીએ, સાઇડ કા ભી ડિવાઈડર ઊંચા હોના ચાહીએ ઓર હમકો ડિંડોલી ફાટક ખુલના ચાહીએ, ક્યોંકિ હમારે બચ્ચે ઉધર કે બચ્ચે ઇધર પઢને આતે હૈ, ઇધર કે બચ્ચે ઉધર જાતે હૈ, તો સુબહ મે હમ લોગ કો બહોત તકલીફ હોતી. આ ઘટના બાદ પોલીસ દોડતી થઈ અને મૃતકોને પીએમઆરથે સ્મીમેર હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યારે ઘટનાને અંજામ આપનાર બસ ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી સિટી બસ કબજે કરી હતી. મને ટેલિફોનિક માહિતી મળી, બાળકોને સ્કૂલે મૂકતા આવતી વખતે આ ડિંડોલીના બ્રિજ ઉપર એક અકસ્માત સર્જાયો છે અને એક અકસ્માતની અંદર એક વાલી અને બે બાળકો દેવલોક પામ્યા છે અને એક બાળકની ઇન્જરી થઈ હતી, તો એને અહીંયા બાબા હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. એની તપાસ અર્થે જ હું આવ્યો હતો ખાસ. તો મારનાર બાળક ભૂપેન્દ્રના પિતા અને યશવંતના મોટા ભાઈએ પોતાને ન્યાય અને ડ્રાઈવરને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે. સાથે જ સિટી બસ માત્ર સરકાર માટે કમાણીનું સાધન બની રહ્યું હોવાના પણ આક્ષેપ કર્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે બ્રિજ પર ડિવાઈડર અને બ્રિજ નીચે ફાટક શરૂ કરવામાં આવે તો અકસ્માતનો ભય ઓછો થઈ શકે તેમ છે. ત્યારે હવે તંત્ર ક્યારે લોકમાંગને માન્ય રાખે છે તે જોવું રહ્યું.